हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। स्टैंडर्ड 11 यूनिट नंबर 3। लास्ट टाइम आपणे यूनिट नंबर 2 इज वॉज फिनिश्ड एंड नाउ देन वी स्टार्ट द लेसन नंबर यूनिट नंबर 3 एंड रीड 1। यू कैन सी ऑन योर स्क्रीन यूनिट नंबर 3। You can see unit number 3 and read 1 and its name is female for forestry. Its name is female for forestry. You can see on your in your textbook page number 26. You can see page number 26. Okay, let us start the unit number 3 and read 1. Okay, read 1 female for forestry. Vidyarthi Mitro, આ પાઠ જે છે એ મહિલાઓ માટેનો છે, ફિમેલ એટલે મહિલાઓ માટે, અને ફોર ફોરેસ્ટ એટલે વન સંવર્ધન। વન સંવર્ધનમાં મહિલાઓ શું કરી શકે એના માટેનો જ છે, બરાબર। એની અંદર આ પાઠની અંદર શું કહેવામાં આવ્યું, તો આ પાઠની અંદર મુખ્ય મુદ્દો એ છે, જરા એની આપણે કોઈ વાર્તા છે નહીં, પરંતુ એક અહીંયા વૃક્ષો બચાવવા માટેની પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે, અને અહીંયા એક નાનકડો એક પ્રસંગ છે, ઇન્સિડન્ટ છે કે જેના કા જે આપણને ઇતિહાસની અંદર એક બનેલો એક ઇન્સિડન્ટ છે, જેને આપણે વૃક્ષો પ્રત્યે સ્ત્રીઓનું કેટલું લાગણી ભર્યું કામ છે એ અહીંયા જોવા મળે છે, બરાબર। તો આનો જરા થોડો પરિચય મેળવી લઈએ। યુનિટ 3 રીડ નંબર 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, એનો જરા પરિચય મેળવી લઈએ, શું છે આ પાઠની અંદર। તો એમાં એક વર્ણન છે, બરાબર, અને એમાં એક થોડુંક નાનકડું એક ઇન્સિડન્ટ છે, બરાબર, એના ઉપર ખાસ ફોકસ કરેલો છે। અને ખાસ કરી અને આપણને તમને ખબર છે કે ચિપકો આંદોલન વિશે આપણે બધા જાણીએ જ છીએ કે જે ચિપકો આંદોલન ગઢવાલની સ્ત્રીઓએ બન્યું કર્યું હતું વૃક્ષોને બચાવવા માટે, એની વાત અહીંયા કરવામાં આવી છે, બરાબર। એની વાત કરીએ આપણે તો વૃક્ષો બચાવો આ ઝુંબેશની અંદર સ્ત્રીઓના યોગદાન વિશે આ પાઠમાં વાત કરવામાં આવી છે। પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો એક પાયો છે, બરાબર, કે જંગલ વિસ્તારની અંદર જે છે એની અંદર જોવા જઈએ તો આ માણસો માટે, ત્યાંની પ્રજા માટે એમના આર્થિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જંગલો એમને ખૂબ મદદ કરે છે, બરાબર। વૃક્ષોના લાભ સર્વવિદિત છે, બધા જાણે જ છે વૃક્ષોના શું શું લાભ છે, છતાંય વૃક્ષ છેદન અટકતું નથી। છતાં પણ આજે તમે જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વૃક્ષ આપણને ક્યાંય થોડુંક નડતું હોય તો આપણે એને કાપી દઈએ છીએ, બરાબર, તો એ યોગ્ય નથી। બહુ જ જરૂરી હોય અને ન ચાલેવું હોય તો તમે વૃક્ષનું છેદન કરો એ બરાબર છે, પરંતુ અમુક આપણે કોઈ જગ્યાએ સામાન્ય કે ભાઈ આ વૃક્ષ અહીંયા રસ્તામાં નડે એવું છે અથવા આ સાઈડમાં છે તો આપણે એને ઇઝીલી કાપી નાખીએ છીએ, પરંતુ આપણે એ જાણતા નથી કે વૃક્ષને ઉગાડવા માટે આપણે કેટલી મહેનત કરી છે, કેટલો સમય થયો છે, અને કુદરતનું એક આ સંસાધન છે, બરાબર। ગઢવાલના વિસ્તારમાં વૃક્ષો બચાવવા સત્યાગ્રહ શરૂ થયો ગઢવાલ જિલ્લાની અંદર, બરાબર। તેની કચડમાં માગતા ક્રૂર શાસને અનેક લોકોએ જીવ લીધા, એટલે કે આ વૃક્ષોને બચાવવા જે સત્યાગ્રહ થયો એની અંદર ઘણા લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે, ઘણા લોકોના જીવ પણ એની અંદર હોમાઈ ગયા છે, બરાબર। વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકોએ વૃક્ષોને બાથ ભીડી અને ઉભાર્યા, અને આ જે આંદોલન થયું એ આંદોલનને ચિપકો આંદોલન નામ આપવામાં આવ્યું, કારણ કે એ પુરુષો એ સ્ત્રીઓ અને જે બાળકો હતા એ વૃક્ષને બાથ ભીડી, એક એક વૃક્ષને બાથ ભીડીને ઉભા રહ્યા, અને એમણે કીધું કે વૃક્ષને કાપો એ પહેલાં અમને કાપી નાખો। તો અહીંયા આ ચિપકો આંદોલન કહેવામાં આવ્યું છે। આ બધા પ્રબળ આંદોલનકારીઓએ સરકારને પણ તેમની વ્યૂહરચના બદલવાનું વિચાર તો કરી મૂકી હતું। આ આંદોલનને લીલાછમ જંગલોને બચાવ્યા એટલું નહીં પણ પર્યાવરણનું પણ સાથે સાથે એમણે રક્ષણ કર્યું। જંગલોને બચાવવાથી પર્યાવરણનું રક્ષણ ઓટોમેટિકલી થાય છે, યુ કેન તમે જાણી શકો છો। ટેરી ગઢવાલની જે સ્ત્રીઓ હતી એ પશુઓના ઘાસચારા માટે, એના રાંધવા માટે, એના બળતણ માટે અને પાણી માટે દૂર દૂર જવું પડતું હતું, તેથી તેમણે આ નાશ પામી રહેલા જંગલને બચાવવાનું અને તેમને પુનર્જીવિત કરવાનો એમણે સંકલ્પ લીધો। જંગલના સંરક્ષણને તેમણે તેમની નૈતિક જવાબદારી તરીકે સ્વીકારી અને એને બચાવવાનો એમણે પ્રયત્ન કર્યો। કાંગડ
नामना गामनी अंदर तो एक बाजु स्त्रीओ अने बाळको कोई पण वृक्ष कापवा देवा तैयार नहोता, तो बीजी बाजु ए जंगल खाता ए तेज गामना पुरुषों ने वृक्षों कापवा माटेनी रोजगारी राख्या। जे गामना लोको जे हता ए वृक्ष कापवा देवा तैयार नहोता स्त्रीओ अने बाळको, तो ए ज गामना लोकोने आ जंगल खाता वाळाए एमना पुरुषोने वृक्षों कापवा माटे एमने रोजगारी आपी। तो पछी आ तो घरमन घरमन झगड़ो था एवं थयुं बराबर, आ स्त्रीओ अने पुरुषों वच्चे संघर्ष शुरू बराबर, अंते स्त्रीओनो विजय थयो बराबर, कारण के सब साचा हता अने वृक्षनो ने बचाववा माटेनी कोशिश कर्या, तो साचानो मारनो विजय थाय छे, तो एवी रीते आ स्त्रीओनो विजय थयो। तेमणे एक महिला मंडळ दळ तैयार कर्युं बराबर, અને એને નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનું કામ હાથ ધર્યું। કુટુંબના ઢોરોની સંખ્યા મુજબ ફાળો ઉઘરાવી અને પ્રતિ માસ દરેક વ્યક્તિએ રૂપિયા 300 ના વેતનથી એક માણસને રોક્યો અને જંગલ રક્ષક નામ આપ્યું, જંગલ રક્ષક તરીકે બરાબર, રખવાળ તરીકે। પણ સમય જતાં તે પણ કેવો બની ગયો, બેદરકાર બની ગયો બરાબર, અને છેવટે આ ગામની સ્ત્રીઓને વારાફરતી જંગલ બચાવવાની જવાબદારી એ પણ બેદરકાર નીકળ્યો, એ પણ પોતાનું કામ વગીને એટલે એને કાઢી નાખવામાં આવ્યો, અને છેવટે પછી આ સ્ત્રીઓએ એ નક્કી જ કર્યું કે આ જંગલની જવાબદારી આપણી છે, એને બચાવવાનું કામગીરી આપણી છે અને આપણી જવાબદારી છે, આપણે જ નિભાવવાની છે। એટલે એ સ્ત્રીઓએ જ વારાફરતી જંગલને બચાવવાની જવાબદારી ઉપાડી લીધી। એક સમયે જંગલ ખાતાના નવા વૃક્ષો વાવવાની દરખાસ્ત સાથે સંમત થઈ, જંગલ ખાતામાં નવા વૃક્ષો વાવવા માટે આ સ્ત્રીઓ એમને સાથે સંમત થઈ, તૈયાર થઈ કે ભાઈ આપણે જંગલમાં બીજા નવા વૃક્ષો વાવવામાં આવે તો ઘણું સારું। તેમણે 15,000 જેટલા ખાડા પણ ખોદ્યા, પરંતુ જ્યારે એમને ધ્યાનમાં આવ્યું કે જંગલ ખાતું એ વિદેશી વ્યવસાયિક પોપ્યુલર વૃક્ષો રોપવાય છે, પરંતુ એમણે જોયું કે ભાઈ આ વૃક્ષો એટલે આપણને તો ઉપયોગી થાય એવા વૃક્ષો છે જ નહીં, આ તો વિદેશી પોપ્યુલર નામના વૃક્ષો છે જેનાથી આપણને તો કોઈ ફાયદો થવાનો જ નથી બરાબર, તો તેમણે વિરોધ કર્યો અને તેને બદલે પશુઓના ઘાસચારા માટે ઉપયોગી દેશી અને વૃક્ષો દેશી વૃક્ષો વાવવાના જંગલ ખાતાને દબાણ કર્યું કે ભાઈ આવા વૃક્ષો નહીં, અમને તો અમારા દેશી વૃક્ષો અને એવા વૃક્ષો વાવો કે જે વૃક્ષો અમારા પશુઓના ઘાસચારા માટે ઉપયોગી હોય, જેથી અમારા ઘાસચારા માટે અને બળતણ માટે ઉપયોગી થાય એવા વૃક્ષો વાવવાનું। આમ ઉત્તર પ્રદેશના આ પર્વતીય વિસ્તારમાં આ સ્ત્રીઓના સંઘર્ષમય પ્રયત્નોથી હવે જંગલ પુનર્જીવિત પાછા થયા છે, જંગલો હતા એવા પાછા થઈ ગયા, જેની લીધે ખેતી તથા પશુપાલનને પણ ટેકો મળશે બરાબર, એને ટેકો મળશે અને પૂર તથા જમીન ધોવાણની વ્યવસ્થા પર નિયંત્રણ લાવી શકાશે। આ સામૂહિક જંગલ બચાવો યોજનાઓની અસર આજુબાજુના ગામડાઓમાં પણ પડી રહી છે અને આજુબાજુના ગામડાઓમાં પણ એ અસર થઈ રહી છે, અને તાકીદના રાષ્ટ્રીય કાર્યના સૌથી અસરકારક રસ્તો અહીંયા લાદ્યો છે, રસ્તો બનાવવામાં આવ્યો છે। તો એક સરસ મજાની આ ફિમેલ ફોરેસ્ટ્રી આ જે પાર્ટ જે છે એની અંદરથી આપણને ઘણું બધું જાણવા મળે છે। આ સ્ત્રીઓની દાદ દેવાઈ પડે એવી સ્ત્રીઓ છે અને આ સ્ત્રીઓએ પોતાના જંગલને બચાવવા માટે, પોતાના ઘરને બચાવવા માટે એમણે ખૂબ જ મોટા પ્રયત્નો કર્યા છે બરાબર। તો મિત્રો હવે આ પાઠને આપણે જરા ડિટેલમાં જોઈએ, તો જોઈએ આપણે સ્ક્રીન બદલી નાખીએ અને સ્ક્રીન ઉપર આવતા અને પાઠને આપણે જોઈ લઈએ। ફિમેલ ફોરેસ્ટ્રી રીડ 1 ફિમેલ ફોરેસ્ટ્રી તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઓકે પેજ નંબર 26 તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો મિત્રો અને મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો, ઓકે રીડ 1 Female for forestry. Female for forestry. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people, of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill village. Green leaves and grass, for example, provided fodder for the animals, whose dung is used as fertilizer for the croplands. Dry twigs and branches are the only source of domestic cooking fuel.
The forests also provided large supplies of fruits, edible nuts, fibers, and herbals for local consumption. अब फर्स्ट पैरेग्राफ आपने कंप्लीट करो, रेडी करी ने, अब इन्हें बराबर समझी रहिए कि फर्स्ट पैरेग्राफ ने अंदर सुखिया मांगे. तो अपने फर्स्ट लाइन ऑफ द ऑफ दिस लेसन, सिंस टाइम बिगन द नेचुरल ब्रॉट लीव्स लीव्ड फॉरेस्ट ऑफ द हिमालय हैव प्लेड अ सिग्निफिकेंट रोल इन द लाइफ ऑफ द पीपल ऑफ उत्तर प्रदेश. तो अपने सिंस टाइम बिगन, ज्यारथी समय की शुरुआत थी, जे मतलब युगो युगो थी. तो अहीं पांदड़ा विस्तार की अंदर जे पांदड़ा धरावता हिमालय जंगलों उत्तर प्रदेश लोगनी अंदर जीवन में घना लांबा समय थी खूबज महत्वपूर्ण सिग्निफिकंट रोल खूबज महत्वपूर्ण भूमिका भजवी छे. बराबर. इनफेक्ट द फॉरेस्ट आर द फाउंडेशन ऑफ द होल इकोनॉमी ऑफ द हिल विजर्स हिल विलेजर्स. तो हकीकत में इनफेक्ट एट हकीकत में आ जंगलों द फॉरेस्ट आर द फाउंडेशन आ जंगलों पर्वतीय विस्तार गामडाओं से द फाउंडेशन ऑफ द होल इकोनॉमी ऑफ द हिल विलेज एट के पर्वतीय विस्तार गामडाओं से एमनी समग्र अर्थव्यवस्था पायो है. फाउंडेशन ऑफ द होल इकोनॉमी एमनी समग्र अर्थव्यवस्था आ पायो है. बराबर. जे उत्तर प्रदेश जंगलों की अंदर रहे गामडाओं बात करे. फॉर एक्जाम्पल ग्रीन लीव्स एंड ग्रास फॉर एक्जाम्पल प्रोवाइड अफोर्डेड फॉर द एनिमल्स. एक्जाम्पल तरीके अपने लीए तो लीला पान ग्रीन लीव्स एंड ग्रास अने घास आ प्राणियों माटे शू पूरु पाड़े छे घासचारो पूरु पाड़े छे. बराबर. फोर्डेड फोर्डेड एटले घासचारो फॉर द एनिमल प्राणियों माटे. बराबर. हूज डंग इज यूज्ड अ फर्टिलाइजर फॉर द क्रॉपलैंड्स अने एमना जे डंग्स एमना जे छाण जे जे छे. बराबर. ए यूज्ड एनो उपयोग थाय छे फर्टिलाइजर एटले खातर तरीके नो उपयोग थाय छे. बराबर. अने तेमज क्रॉपलैंड्स क्रॉपलैंड एटले जमीन ने खातरवाड़ी बनावा माटे जमीन में सारो पाक लेवा माटे जमीन ने फलद्रुप बनावा माटे पण एना छाणनो उपयोग लेवामां आवे छे खातर तरीके. जोईए आगळ. ड्राई ट्विंग्स. बराबर. ड्राई ट्विंग्स एटले के सूका लाकड़ा एंड ब्रांचीस अने एमनी डाळीओ एमना डाळाओ डाळीओ जे छे आर द ओनली सोर्स ऑफ द डोमेस्टिक कूकिंग फ्यूल अने एमना रसोई माटे. बराबर. कूकिंग एट रसोई में फ्यूल एट बर्तन तरीके डोमेस्टिक एट घर घरगथ्थु एम रांधवा फ्यूल एट के बर्तन तरीके आज सूका लाकड़ा एमनी डाड़ियों से उपयोग में आए थे. द फॉरेस्ट ऑल्सो प्रोवाइड अ लार्ज सप्लाइड फ्रूट्स. जंगलों से जंगलों बीजू पर शू पूरु पाड़े ऑल्सो प्रोवाइड अ लार्ज सप्लाइड फ्रूट्स एट के एनी अंदर अमुक अमुक वृक्षों एवं कि जेमा सारा एवं फलों थे. बराबर. फळोवाळा वृक्षो पण छे एडिबल नट्स. बराबर. सूका मेवाना पण अमुक वृक्षो छे. बराबर. तो ए पण एनी अंदर एमने मळे छे एडिबल नट्स. फाइबर्स फाइबर्स एटले रेसाओ. बराबर. एंड फाइबर्स एंड हर्ब्स हर्ब्स एटले औषधिओ जुदी जुदी आयुर्वेदिक औषधिओ पण पूरी पाड़े छे फॉर द लोकल कंजप्शन एमना स्थानिक वपराश माटे એમના સ્થાનિક લોકલ કન્ઝપ્શન એટલે સ્થાનિક વપરાશ માટે આ બધા જે વૃક્ષો જે છે ફોરેસ્ટ જંગલ જે છે આ બધી વસ્તુઓને પૂરી પાડે છે. તો આ જંગલ જે છે એ આ લોકો માટે ખૂબ જ અગત્યનું છે. એ લોકો આ જંગલ ઉપર ઘણું બધું પોતાનું જીવન નિર્ભર કરી રહ્યા છે. ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇન ફ્લો. ધ ફોરેસ્ટ એટલે કે આ જંગલો જે છે એ બ્રેક બ્રેક એટલે એને અટકાવે છે. બરાબર. અટકાવે છે. શું અટકાવે છે? ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ એટલે કે જે ચોમાસા દરમિયાન સિઝન એટલે અમુક સિઝન એટલે ઋતુઓ દરમિયાન રેઇનફ્લો એટલે વરસાદ પડવો એટલે કે ચોમાસાની ઋતુમાં જે વરસાદ પડે છે એનો ફ્લો એનો જે વહેણ જે છે એને અટકાવે છે. ઘણી વખત વરસાદ એટલો બધો વહે તો જમીન ઉપર ધોવાણ થઈ જાય તો આ વૃક્ષો એ ધોવાણને અટકાવે છે. વૃક્ષો શું કરે છે? ધોવાણને અટકાવે છે. That lashes the slope of the of this mountain range every year during the monsoons. બરાબર. અને જોરદાર જે પ્રવાહવાળો જે મોસમી વરસાદ જે છે જે પર્વતીય ઢોળા ઉપર ધોવાણ કરે છે એને આ વૃક્ષો અટકાવે છે.
this creates spring and your flowing streams, which are a vital for the mountain people and their animals during the hot summer months. तो जुए कि जेना कारण दीस क्रिएट्स जेना कारण शू थे एना प्रवाह ने आ जंगलों बदा अवरोधे आ सतत वहता झरणा पैदा थाय वृक्षों आ पानी ने अटकवी आवा दे एटले शू थे जे जे पर्वतीय विस्तारों पर वृक्षों पर पानी पड़े धीमे धीमे पर्वतीय विस्तारों पर पड़े और पर्वतीय विस्तारों पर धीमे धीमे पड़वा पर्वतीय विस्तारों की झीणी झीणी जी जगह कोतरो में पा संग्राई रहे संग्राएलू पा ये पर्वतों की कोतर द्वारा धीमे 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 नीचे आए थे एट्ले कायमी जे झरणाओ जे छे ये झरणाओ पैदा थाय छे जेथी कायमी आपणने पाणी मळी रहे छे अने कायमी पाणी मळी रहे एटले अमने खेती माटे पण खूब ज उपयोगी थाय छे अने उनाळामां अने तेमज चोमासा पछी पण पाणीनो खूब उपयोग थाय छे अने पाणी आपणने सतत मळी रहे छे दीस क्रिएट्स द स्प्रिंग्स एंड इवर फ्लोइंग द स्ट्रीम्स विच आर द विटल फॉर द माउंटेन पीपल एंड धेर एनिमल्स ड्यूरिंग द हॉट समर मंथ्स अने आना कारण जे सतत वहता झरणा पैदा थाय छे जे उनाळाना समय नी अंदर अने अन्य बीजा ऋतुओनी अंदर ए पर्वत में रहता लोकोने माटे अने प्राणीओ माटे खूबज अगत्यना छे एमने खूबज सारी रीते पाणी अने तेमज जल स्त्रोत मळी रहे ए माटे आ खूबज अगत्यना छे एटले आ वृक्षों थी एमने पर्वतीय विस्तार की अंदर सतत वहता झरणा अने घणु बधु एमने मळी रहे छे। आगळ जोईए फॉर अ मेनी यर्स घणा वर्षों थी हाउ एवर अ लार्ज एरिया ऑफ दीस रिच फॉरेस्ट रिसोर्स आर द गेटिंग अ डिस्ट्रॉइड એટલે કે ઘણા વર્ષોથી શું થતું હતું સમૃદ્ધ જંગલોનો સ્ત્રોત ધરાવતા વિસ્તારો શું કરી રહ્યો હતો ગેટિંગ અ ડિસ્ટ્રોઇડ એટલે એમનો નાશ પામવામાં આવતો એટલે કે આ લાર્જ એરિયા જે એમનો સમૃદ્ધ સ્ત્રોત જે છે એ સ્ત્રોતને ઘણા વર્ષોથી શું કરતા હતા લોકો એને નાશ પામાડતા હતા પરંતુ હવે નાશ પામી શકે એમ નથી ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય અ ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લાન્સ તો આ લોકો શું કરતા હતા એક્ઝામ્પલ અહીંયા આપેલું છે ઉદાહરણ તરીકે દાખલા તરીકે ધ ફોરેસ્ટ ઓફ ધ તેહરી ગઢવાલ તેહરી ગઢવાલની ટેકરીઓની અંદર રહેલા બરાબર તેહરી ગઢવાલના જંગલોને શું કરવામાં આવ્યા કાપવામાં વેર એક્સપ્લોઇટેડ એટલે એમના તેહરી ગઢવાલના જંગલોને એમને કાપવામાં આવ્યા શેના માટે કે આ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ એટલે કે મેદાની પ્રદેશોની અંદર શું કરવા માટે નેટવર્ક પૂરું પાડવા માટે શેનું નેટવર્ક પૂરું પાડે રેલવેનું રેલવે ટ્રેક નાખવા માટે એ લોકોને આ તેહરી ગઢવાલની અંદર જે વૃક્ષો હતા એ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા કેમ કારણ કે બંને જે રેલવેના પાટા હતા એ પાટાની વચ્ચે એમના લાકડાઓનો ઉપયોગ કરતો હતો અને એ લાકડું કયું હતું ટિમ્બરના જે લાકડા હતા જે ખૂબ જ મજબૂત અને ખૂબ જ જરૂરી અને મજબૂત અને સારામાં સારા લાકડા જે મળી રહે એ મેદાન પ્રદેશની અંદર આ જે રેલવે લાઇન નાખવામાં આવે એ રેલવે લાઇનને એ લોકો નાખવા માટે આ જંગલોને કાપતા હતા તો આની અંદર આપણે એક સરસ વાત કીધી છે કે એમણે આ જંગલો વિસ્તાર જે છે એ જંગલ વિસ્તારને એમણે કાપી નાખ્યો તેહરી ગઢવાલના અંદર એની અંદર રહેલા જે ટિમ્બરના જે વૃક્ષો હતા એ વૃક્ષોને એમણે કાપવાની શરૂઆત કરી અને ઘણા વર્ષોથી અહીંયા જુઓ તો આ સમૃદ્ધ જે જંગલ વિસ્તાર હતો એનો નાશ કરવામાં આવી રહ્યો હતો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ પેજનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું ઓકે થેન્ક યુ